તો વાયરલ થયેલા મેનેજરે ફેરવી તોળ્યું છે વાયરલ પત્ર મંદિરને નથી કોઈ જાણકારી તેવું મેનેજરનું કહેવું છે હિન્દુ સંગઠનો દ્વારા ચાલુ રાખવામાં આવશે વિરોધ તો ડાકોરમાં જે વીઆઈપી દર્શનને લઈને

ડાકોરમાં સર્વ ભાવિક ભક્તો વિના મૂલ્યે દર્શન કરી શકે છે તેમની પાસેથી કોઈ નોછાવણ લેવામાં આવતી નથી રક્ષાબંધનના પર્વ નિમિત્તે બેથી ત્રણ લાખ માણસો ગઈકાલે દર્શન કરી ગયા છે આજે દોઢથી બે લાખ માણસો દર્શન કરી અને વિભોર બન્યા છે સન્મુખ દર્શનનો નિર્ણય યોગ્ય છે અને હવે પછીની મિટિંગમાં એ બાબત પણ ચર્ચા કરવામાં આવશે તો ગઈકાલે પણ એક પત્ર વાયરલ થયો હતો એ પત્ર વિશે પણ મેનેજરને પૂછવામાં આવ્યો તો તેમણે એનો જવાબ પણ ટાળ્યો અને વીઆઈપી દર્શનનો મામલો જે છે ડાકોરના ઠાકોરને તેને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે તેવો વિરોધ કરી રહ્યા છે અને જેને લઈને હવે પુનમ બાદ બેઠકનું આયોજન હતું ને આજે બેઠક પૂર્ણ પણ થઈ ગઈ પરંતુ આ બેઠકમાં કોઈપણ પ્રકારના નિર્ણયો નથી લેવાયા ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં વીઆઈપી દર્શન અને ઘણા દિવસથી વિરોધનો વંટોળો વ્યાપેલો જોવા મળે છે થોડા સમય પહેલાં જે ડાકોર મંદિરના એક સેવક ટ્રસ્ટી મેનેજર સાથે જે આગેવાનો હતા તેમની એક મિટિંગ મળી મિટિંગની અંદર કયા પ્રકારની ચર્ચાઓ થઈ અત્યારે આપણી સાથે જે આગેવાનો છે તે જોડાયા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ડૉક્ટર મિલન કયા પ્રકારની તમારી માગણી હતી ને હાલમાં કયા પ્રકારનો તમને ઉત્તર મળ્યો છે આપણે તો જે માગણી હતી અઢીસો અને પાંચસોની જ હતી પણ અત્યારે અઢીસો અને પાંચસો એવા એવું કે છે ટ્રસ્ટી કે અમે ગઈ મિટિંગની અંદર એજન્ડા મૂકેલા છે એટલે નવી મિટિંગ ભરાય એની અંદર અમે આ મૂકીશું એજન્ડા અને તમારી માંગણી અમે સંતોષી શું એટલે તમારું આંદોલન અત્યારે ચાલુ જ રહેશે ચાલુ જ રહેશે ચાલો મારી મૂળ અત્યારે શું અપેક્ષા આ લોકો પાસે અમારી તો અપેક્ષા એક જ છે અમારી એકલી નથી દરેક ભાવી ભક્તોની આખા ભારત દેશના ભાવી ભક્તોની અપેક્ષા કે અઢીસો અને પાંચસો ના હોવા જોઈએ સરપંચ આપ શું કહેવા માંગો છો બસ મુદ્દો એક જ છે કે અઢીઝોન પહોંચ્યો ના હોવા જોઈએ આટલા લાંબા સમય સુધી જે મીટિંગ મળી એનું કોઈ પરિણામ તો ન જ આવ્યું નામ તમારું અક્ષય પરમાર અક્ષય તમારી જે રીતે મીટિંગ મળી મીટિંગ મળ્યા પહેલા તમને કયા પ્રકારનું અપેક્ષા હતી અને સંતોષાય ખરી તમારી અપેક્ષાઓ અમારી અપેક્ષાઓ સંતોષાય નથી પણ જે એમને જાહેરાત કરવાની કહી હતી એની અંદર અમારી ચર્ચા એવી થઈ કે આપણે અઢીસો પાંચસો જે છે એ આપણા સ્થાનિક જે ડાકોર છે ખાસરા છે છે આ જે નજીકનો એરિયા વિસ્તાર છે બરાબર એમના માટે આપણે ફ્રી રાખીએ તો બીજા બધા ભક્તો ભક્તો નથી એ પછી અમે ના આ નિર્ણય એમના માન્ય છે નહીં તો કે તમે થોડી રાહ જોવો અમારું નેક્સ્ટ મિટિંગ થાય એની અંદર અમે તમારો આજે પ્રશ્ન છે એના સુખદ સમાધાન તમને આપી દઈશું અગાઉ જ્યારે આપણે બંનેને વાત થઈ ત્યારે તમારું એક નિવેદન હતું કે જો તમારી માંગણી નહીં સ્વીકારાય તો એ જ દિવસથી તમે ઉપવાસ પર બેસવાના છો તો હવે જ્યારે આ માંગણી નથી સ્વીકારાઈ તો તમે કયા આંદોલન કરવાના છો આજે સાંજે અમારા આગેવાનો સાથે મિટિંગ છે મારે એ મિટિંગ અમારી પત્યા પછી આગળની રણનીતિ હું તમને જણાવીશ કયા સંગઠનો તમારી સાથે જોડાયેલા છે યુવા ક્ષત્રિય સેના ઠાકોર સેના કરણી સેના વિશ્વ હિન્દુ પરિષદ યુવા સેના સમજતે હિન્દુ સમાજ આપની શું માંગ છે આ મીટિંગ અંતે નહીં મીટિંગમાં તો અમે એવી ચર્ચા કરવા માટે આવ્યા હતા કાલે જે ચર્ચામાં કોઈ ફળદાયી પરિણામ મળ્યું ખરું તમને એમાં કાલે પ્રસિદ્ધ જે એક લેટર કરવા એ લેટર પ્રસિદ્ધ ડાકોર મંદિરે નથી કર્યો ચલો તો એની માટે પહેલાં તો એ મંદિર લેટર કોને પ્રસિદ્ધ કર્યો એની ચર્ચા કરવામાં આવી છે અને એ ચર્ચા બાદ અમને પેલું જે એકાદ મુદ્દો ભલે ગમે તેને કર્યો હશે પણ એમાં એકાદ મુદ્દો બે સારાય હતા કે વિકલાંગો અને ગર્ભવતી મહિલાઓ છે એને વૃદ્ધ છે એમને પ્રત્યક્ષ પ્રેમા દર્શન પાંચસો રૂપિયા અઢીસો રૂપિયાની છે એની પર તમારો શું ખુલાસો અઢીસો પાંચસોની જે કમિટી સાથે અમે ચર્ચા કરી હવે કમિટી એવી સંપૂર્ણ સંપૂર્ણપણે ચુસ્તપણે બહેધરી અમને આપી છે કે આવતી મિટિંગ એટલે જેમ બનશે એમ સ્પેશિયલ મિટિંગ તમારા માટે બોલાવી અને આવતી મિટિંગમાં એનો સરળ નિરાકરણ અને સુખદુરો કેલાવશે અને એમના જે નિવેદન આપ્યું એમથી અત્યારે હાલ પૂરતા અમારા દરેક વ્યક્તિ એની સાથે સંમત છે ડાકોર મંદિરની અંદર જે વીઆઈપી દર્શનનો વિવાદ હતો તે નથી સમયો કારણ કે જે આંદોલનકારીઓની મુખ મુખ્ય માગણી હતી કે પાંચસો અઢીસોના દર્શન બંધ થવા જોઈએ પરંતુ તે દર્શન હાલમાં ચાલુ જ રહેશે આગામી કમિટીની મિટિંગ મળશે ત્યારે કયા પ્રકારનો નિર્ણય લેશે અને આંદોલનકારીઓનું આંદોલન યથાવત ત્યાં સુધી રહેવાનું છે છે જોકે મંદિર પ્રશાસન દ્વારા કયા પ્રકારનો નિર્ણય જાહેર કરવામાં આવશે તે જોવાનું રહેશે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન ખેડા તો હિન્દુ સંગઠનો દ્વારા હવે વિરોધ છે એ ચાલુ રાખવામાં આવશે કેમકે જે બેઠક યોજાઈ હતી એ બેઠકમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો આગામી સમયમાં પણ કમિટીની બેઠક યોજાવાની છે હવે એ બેઠકમાં કયા પ્રકારનો નિર્ણય શકે છે એ જોવાનું રહેશે પરંતુ આ સમયકાળા દરમિયાન જે વિરોધનો સૂર છે એ યથાવત છે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં છેલ્લા એક અઠવાડિયાથી વીઆઈપી દર્શનનો વિવાદ વકર્યો છે મહત્ત્વની બાબત એ છે કે હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેની અંદર માંગ કરવામાં આવી હતી કે આ પ્રકારના કોઈ દર્શનની સુવિધા ન હોવી જોઈએ રાજ્ય અને દેશનો તમામ જે ભાવી ભક્તા આવે છે તેને મફતમાં દર્શનની સુવિધા મળવી જોઈએ જોકે મંદિર પ્રશાસને વાત કરી હતી કે પૂનમ પછી કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવશે આજે આંદોલનકારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે મિટિંગની અંદર કોઈ યોગ્ય નિર્ણય નથી કરવામાં આવ્યો મંદિર પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં કમિટીની એક મિટિંગ મળશે અને તેની અંદર યોગ્ય નિર્ણય કરવામાં આવશે કે આગામી દિવસોમાં પાંચસો રૂપિયા અને અઢીસો રૂપિયાનો ચાર્જ વસૂલીને દર્શનની સુવિધા આપવી કે કેમ કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન ખેડા